ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને ફ્રેન્ડ્સ? ગયા વિડીયોમાં આપણે કયો પાથ અધૂરો રહી ગયો હતો કોને ખબર છે? બોલો. હા, આપણો પાઠ 17 પત્રનો પ્રવાસ, એ પાઠ અધૂરો રહી ગયો હતો. તો ચાલો આજે આપણે એ પાઠને આગળ સમજીએ. અહીંયા રીના અને રાધા પત્ર વિશે શું વાતચીત કરી રહી છે, ચલો આપણે તે જોઈએ. રીના કહે છે, તમને ખબર છે આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા, મારે મારી નાનીને પત્ર લખવો છે. ત્યારે રાધા કહે છે કે તું પત્ર લખી શકે? હું ફોન કરવા જાઉં છું, જો સાથે આવવું હોય તો તું આવી શકે છે. રીના અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા. રાધાએ નંબર લગાવ્યો. બંનેએ તેમની દાદી સાથે વાત કરી. તેઓએ દુકાનદારને પૈસા આપ્યા. ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા. જોયું ને ફ્રેન્ડ્સ, રીના અને રાધાની વાત. ફ્રેન્ડ્સ, પહેલાંના વખતમાં જ્યારે બધા પાસે મોબાઈલ નહીં હતા ત્યારે દુકાન ઉપર ફોન રાખવામાં આવતા હતા, અને એ દુકાનના ફોન દ્વારા આપણે આપણા સગા સંબંધીઓ સાથે વાતચીત કરી શકતા હતા, અને તેના બદલામાં આપણે દુકાનદારને પૈસા આપવા પડતા હતા. ત્યારબાદ ફ્રેન્ડ્સ, પહેલાં તો અમુક જગ્યાએ આપણને ટેલિફોન બૂથ પણ જોવા મળતા હતા, અને એમાં પણ આપણે સિક્કો, 1 રૂપિયાનો સિક્કો નાખીએ તો એનાથી ફોન લાગતો હતો, અને આપણે સામેવાળી વ્યક્તિ સાથે વાત કરી શકતા હતા. ફ્રેન્ડ્સ, તમે બધાએ મોબાઈલ કા ટેલિફોન જોયો છે? જોયો છે બધાએ? ચાલો, ક્યાં ક્યાં જોયો છે બોલો તો બધા, એક પછી એક. ફાઇન ફ્રેન્ડ્સ, હવે તો બધાની જ પાસે મોબાઈલ જોવા મળે છે, બરાબર. આ ઉપરાંત ફોન આપણને ટેલિફોન બૂથ ઉપર, આપણા ઘરમાં, સ્કૂલમાં, કોઈ પણ કંપનીમાં, બરાબર ને, વિવિધ કર્મચારીઓની ઓફિસમાં, આમ ફોન લગભગ હવે તો બધા જ વાપરતા હોય છે, અને બધા જ પાસે આપણે હવે ફોન જોઈ શકીએ છીએ. ફ્રેન્ડ્સ, ટેલિફોન કે મોબાઈલ દ્વારા આપણે કોની કોની સાથે વાત કરી શકીએ છીએ? કોણ કહેશે બોલો? અરે વાહ, બરાબર છે. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે પણ કોઈની સાથે વાત કરવાનું મન થાય એટલે આપણે તરત જ ફોન દ્વારા આપણે આપણા મિત્ર કે સગા સંબંધીને ફોન કરીને આપણે તરત જ એમની સાથે વાત કરી શકીએ છીએ. જ્યારે પત્રમાં કેવું હોય છે કે આપણે પત્ર લખીએ છીએ તો તે પત્ર 2-3 દિવસ પછી આપણા ફ્રેન્ડ કે મિત્ર, સગા સંબંધીને પહોંચે છે, કે જેને આપણે પત્ર લખ્યો હોય તો તેને 2-3 દિવસ પછી પહોંચે છે. પરંતુ ફોનમાં કેવું હોય છે કે આપણે તરત જ એ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, તમને પત્ર લખવો ગમે કે ફોન કરવો ગમે? બોલો. હું મારી વાત કરું તો મને તો ફ્રેન્ડ્સ ફોન કરવો જ ગમે સૌથી વધારે. કેમ ખબર છે? જો આપણે પત્ર લખીએ તો પત્રને પોસ્ટ ઓફિસમાં પહોંચાડવો પડે, પછી એ 2-3 દિવસ પછી આપણે જેને પત્ર લખ્યો હોય તેના ઘરે 2-3 દિવસ પછી પહોંચે છે. જ્યારે ફોનમાં કેવું હોય છે કે આપણને જેની સાથે વાત કરવી હોય તો આપણે તરત જ તેમને ફોન કરીને આપણે તેની સાથે વાત કરી શકીએ છીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે ફોન દ્વારા આપણે સમાચારની જે આપણે કરવી હોય, એટલે એમને કંઈ કહેવું હોય કે એમણે કંઈ આપણને કહેવું હોય તો આપણે તરત કહી શકીએ છીએ, અને એનું જે સમસ્યા હોય તેનું નિરાકરણ આપણે લાવી શકીએ છીએ. જ્યારે પત્રમાં કેવું હોય છે તેની રાહ જોવી પડતી હોય છે. આથી મને તો ફ્રેન્ડ્સ ફોન કરવાનું ખૂબ ગમે છે. તમને શું ગમે છે એ તમે પછી મને કહેજો. બાર મિત્રો, આપણે અહીંયા પત્ર વિશે પણ માહિતી મેળવી અને ટેલિફોન વિશે પણ માહિતી મેળવી. તો ચાલો હવે આપણે જોઈએ કે ટેલિફોન અને પત્રમાં શું સરખું છે અને શું જુદું છે, એટલે કે સરખાપણું અને જુદાપણું વિશે આપણે થોડી વધારે માહિતી મેળવીએ. તો ચાલો આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, પહેલાં કોણ કહેશે ટેલિફોન અને પત્રમાં શું સરખું છે? બોલો. હા, બરાબર છે કે ટેલિફોન અને પત્ર બંને એ સંદેશાની આપ લે કરે છે, એટલે કે આપણે જે વસ્તુ કોઈક વ્યક્તિને જેને પણ કહેવી હોય તો એ વ્યક્તિને આપણે ટેલિફોન દ્વારા પણ કહી શકીએ છીએ અને પત્ર દ્વારા પણ કહી શકીએ છીએ, એટલે કે સંદેશાની આપ લે થાય છે.
ત્યાર પછી જુડાપણુંમાં શું આવશે, એટલે શું જોડું છે બંનેમાં, કોણ કહેશે બોલો? હા બરાબર છે કે ટેલિફોનમાં આપણે સામેવાળા વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ, પરંતુ પત્રમાં આપણે આવું થઈ શકતું નથી, એટલે કે પત્રમાં સામેથી અવાજ આવતો નથી. અને હવે તો ફ્રેન્ડ્સ મોબાઈલનો યુગ છે, એટલે તો આપણે તો વિડીયો દ્વારા પણ રૂબરૂ વાર્તાલાપ એટલે કે વાતચીત કરી શકીએ છીએ. ફેસ ટુ ફેસ વિડીયો કોલમાં આપણે હવે સામેવાળી વ્યક્તિને જોઈ પણ શકીએ છીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ હજુ પણ એક વસ્તુ સરખું આવશે. શું આવશે ટેલિફોન અને પત્રમાં, કોણ કહેશે? હા કે બંને, એટલે કે ટેલિફોન અને પત્ર એ બંને બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. અને જુદાપણુંમાં શું આવશે? હા કે પત્રમાં સમાચાર પહોંચતા દિવસો લાગે છે, જ્યારે ટેલિફોન દ્વારા આપણે તરત જ વાતચીત કરી શકીએ છીએ. પત્રને પહોંચતા બેન ફ્રેન્ડ્સ 2-3 દિવસ લાગી જાય છે, પરંતુ ફોન દ્વારા આપણે તરત જ જે વ્યક્તિ સાથે વાત કરવી છે તો તેની સાથે આપણે વાતચીત કરી શકીએ છીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ હજુ પણ એક સરખી વસ્તુ આવશે બંનેમાં, ટેલિફોન અને પત્રમાં, કોણ કહેશે બોલો? હા કે બંને એ સંદેશાના માધ્યમ તરીકે કાર્ય કરે છે. સંદેશો એટલે કે આપણે જે વ્યક્તિને કંઈક કહેવું હોય તો એને સંદેશો કહેવાય, તો એ એટલે બંને વસ્તુ સંદેશાના માધ્યમ તરીકે કામ કરે છે. અને એમાં જુદાપણુંમાં શું આવશે કે પત્ર ક્યારેક ખોવાઈ જવાની સંભાવના રહેલી છે, એટલે કે કોઈ વખત પત્ર ખોવાઈ જાય છે, પરંતુ જ્યારે ટેલિફોન દ્વારા વ્યક્તિઓ સામસામે સમાચારની આપ લે કરી શકે છે, એટલે એમાં કોઈ કઈ વસ્તુ ખોવાવાની ટેન્શન રહેતું નથી. જ્યારે પત્ર તો કોઈ વખત અટવાઈ પણ જવાની સંભાવના રહે છે. તો ફ્રેન્ડ્સ આ રીતે ટેલિફોન અને પત્રમાં અમુક વસ્તુ સરખું જોવા મળે છે, જ્યારે અમુક વસ્તુ આપણને જુદું જોવા મળે છે. બાળ મિત્રો, તમારા ઘરે કયા કયા પત્રો આવે છે તે તમે તમારા મમ્મી અથવા પપ્પાને પૂછજો, અને હું જ્યારે તમને બીજી વાર પૂછીશ તો ત્યારે તમારે મને એનો આન્સર આપવાનો છે. ફ્રેન્ડ્સ આપણા લખેલા પત્રમાં આપણે કઈ વિગત લખવાની બાકી રહી ગઈ હોય તો તે પત્ર આપણે જ્યાં મોકલવાનો છે તો ત્યાં પહોંચતો નથી, કોને ખબર છે બોલો? હા બરાબર છે ફ્રેન્ડ્સ, આપણે જેને પત્ર લખ્યો છે જો તેનું સરનામું જ આપણે નહીં લખ્યું હોય તો આપણો પત્ર એ વ્યક્તિ સુધી પહોંચી શકતો નથી. ત્યારબાદ ફ્રેન્ડ્સ પત્રમાં શું રહી ગયું હોય તો જે આપણે પત્ર મેળવનાર વ્યક્તિ છે એટલે જેને પત્ર મોકલવાનો છે તો એ લોકોએ દંડ ચૂકવવો પડે છે, કોણ કહેશે બોલો? હા જો આપણે એટલે કે પત્ર લખનાર ટિકિટ લગાડવાનું ત્યાં ભૂલી જાય પત્ર પર, તો જે વ્યક્તિને પત્ર આપણે મોકલીએ છીએ તો એ લોકોને દંડ ચૂકવવો પડે છે. તો ફ્રેન્ડ્સ આ સાથે આ પાઠ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે આ પાઠમાં તમને સારી એવી સમજ પડી ગઈ હશે. ઓકે બાય બાય, થેન્ક યુ.